પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં આવેલ દવા બારી ખાતે જુદી જુદી દવાઓ ઉપલબ્ધ નથી, જેને લઈને દર્દીઓને ફરજિયાત ખાનગી મેડિકલમાંથી અમુક દવા લેવી પડી રહી છે. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં અનેક વોર્ડ અને ઓપીડી આવેલ છે, ત્યારે હોસ્પિટલમાંની વિવિધ ઓપીડીમાં અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ હોસ્પિટલના વહીવટી વિભાગ અને સ્ટોર વિભાગની અણઆવડતને લઈને હોસ્પિટલની દવા બારી પર અવારનવાર દવાઓનો અભાવ સર્જાય છે. આ દવા બારી પર છેલ્લા 2 માસથી બાળકો માટેની એમોકશી અને સિરિકઝિન સહિતની અનેક દવાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને હાલ દર્દીઓને ફરજિયાત ખાનગી મેડિકલમાંથી દવાઓ લેવી પડી રહી છે. તો આ દવાબારી ખાતે છેલ્લા 10 દિવસથી દુખાવા માટેની ડાયક્લોઝેલ ક્રીમ પણ ખલાસ થઈ ગઈ છે, જેને લઈને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હું બાબુભાઈ વિજયભાઈ પાંડાવદરા, સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં હાલને તકે જે મેડિકલ કોલેજ આવવાથી ડૉક્ટરો સારામાં સારું છે, બધું સારું છે, બાળકોના ડૉક્ટરો છે, પણ બાળકોની દવા નથી. અમુક ઓર્થોપેડિકની ડાયક્લો જે જેલ હોય એ આજ 10 દિવસથી ખલાસ છે ટ્યુબ, કારણ કે એ નાના મોટા બુઢ્ઢા અને બિચારા પગ દુખતા હોય તો એને બહુ ઉપયોગી થતી હોય છે. પછી મોક્સિસ, સિરિજન, પછી આલ્ફાપુટમ, મોલ એવી અમુક 4-5 જાતની બાળકો માટેની દવા પણ નથી. તો આ દવા વહેલી તકે ઇંડન કરી અને તાત્કાલિક જે સ્ટોરમાં બેઠા હોય એની મંગાવી લેવી જોઈએ, અથવા તો રોગી કલ્યાણ જે પૈસા અહીંથી દર્દીઓને વસૂલ કરવામાં આવે છે એમાંથી પણ મંગાવવી જોઈએ. એટલે મારું કહેવાનું છે કે દવા તો પૂરતી રાખવી જ જોઈએ, 2-5 દિનનો સ્ટોક હોય ત્યારે જ દવાનું ઈંડન કરાવીને તાત્કાલિક મંગાવી લેવી જોઈએ, અને આ વહેલી તકે જે સ્ટોરમાં બેઠા હોય લોકોએ પણ આ કામગીરી કરવી જોઈએ એવી મારી નરમરજ છે. હોસ્પિટલમાં વારંવાર તંત્રની બેદરકારીને લઈને દવાઓનો સ્ટોક ખૂટી જાય છે, જેને લઈને દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.